એક જ દિવસમાં
કરી શકે છે. જ્યારે બળદ છે એ તો શું કરે તો કે ધીમે ધીમે આવે અને આખા દિવસ લાઈન પર બધું વિચાર આવીને થાકી જાય અને જોવે એવી જમીન પણ ખેડાતી નહીં. તેથી હવે ટ્રેક્ટરથી જમીન છે એ જલ્દી ખેડી શકાય છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે દેશી ઊંધિયું કૌંસમાં ઉપાડી રહ્યું છે. દેશી ઊંધિયું કોને કહેવામાં આવે છે? તો કે શિયાળાના તાજા શાકભાજીમાં મસાલા ભરી તેને એક માટલામાં ભરવામાં આવે છે. બરાબર, ફરીથી શિયાળાના તાજા શાકભાજીમાં મસાલા ભરી તેને એક માટલામાં ભરવામાં આવે છે. માટલાને ચુસ્ત રીતે એટલે ક્યાંયથી હવા ન જાય એ રીતે ચુસ્ત રીતે બંધ કરવામાં આવે છે. તે પછી કોલસાના અંગારામાં માટલાને ઊંધું મૂકીને અંદરના શાકને પકવવામાં આવે છે. પછી જે કોલસાના બધે અંગાર એટલે કે કોલસા પેલા સળગાવીને રાખી દીધા હોય છે, પછી જે એકદમ કોલસા સળગી જાય ને એટલે એને અંગારા કહેવાય છે. એટલે કે કોલસાના અંગારામાં માટલાને ઊંધું મૂકીને અંદરના શાકને પકવવામાં આવે છે. આ ખાસ વસ્તુથી માટલામાં તૈયાર થયેલા શાકને દેશી ઊંધિયું એટલે કે ઊંગાડી કહેવામાં આવે છે. બરાબર છે. હવે તમને પ્રશ્ન પૂછવામાં આવે એક્ઝામમાં કે દેશી ઊંધિયું ઊંગાડી કોને કહેવામાં આવે છે, તો તમારે આ રીતે જવાબ છે એ લખવાનો રહેશે. બરાબર છે. અહીંયા સુધી આપણે જોઈ, ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.